હેલો વિદ્યાર્થી બાર મિત્રો ધોરણ વિષય ચિત્રકામ ટોપિક રેખાઓ ગયા ભાગમાં આપણે રેખા સુધી જોયેલું હતું હવે આ ભાગમાં આપણે આગળ વધીએ ચાર વમણયુક્ત રેખા સમુદ્રના મોજાની જેમ યોજાયેલી રેખાઓ વમણયુક્ત રેખા કહેવાય છે વમળયુક્ત રેખા મંદગતિ તાલ લય મધુરતા અને કોમળતાનું સૂચન કરે છે દાખલા તરીકે જમીન પર સરકતો સાપ નદી કે સમુદ્રની લહેરો વમળયુક્ત રેખા તમને બધાને ખ્યાલ જ હશે આપણે કુદરતી દૃશ્યોમાં પાણી કે નદી હોય એની લહેરો બતાવવા માટે કરીએ છીએ એના ઉદાહરણ મોસ્ટ આઈએમપી જમીન પર સરકતો સાપ એ વારંવાર પૂછાય છે કે જમીન પર સરકતો સાપ કઈ રેખા દ્વારા દર્શાવાય છે વમળયુક્ત રેખા પાંચ ગુણક રેખા આ રેખા અવ્યવસ્થા મૂંઝવણ અનિયમિતતા અને ધમાલનું સૂચન કરે છે દાખલા તરીકે ભૂકંપ અકસ્માતનું દ્રશ્ય મકાનનો કાટમાળ રેખા એટલે એ અનિયમિતતાનું સૂચન કરે છે આડી અવડી રેખા કહી શકાય છે એને એના ઉદાહરણોમાં ભૂકંપ અકસ્માતનું દ્રશ્ય મકાનનો કાટમાર હવે આપણે આ રીતના દ્રશ્યો જો દર્શાવતા હોય તો એના રેખ એની રેખાઓ નિયમિત હોતી નથી માટે એને ગુણક રેખા કહેવાય છે ત્યારબાદ આગળ છઠ્ઠું રેખા તૂટક રેખા ગતિનું સૂચન કરે છે તૂટક રેખા ભય કંપારી ધ્વનિકંપન ધ્રુજારી અસલામતી અને ક્ષોભનું સૂચન કરે છે દાખલા તરીકે વરસાદ આકાશમાં ઉઠતું વિમાન વાહનની ગતિ અને પારદર્શક વાહન વાસણમાં પાણી દર્શાવવા આ રેખાનો ઉપયોગ થાય છે તમને બધાને ખ્યાલ હશે કે આપણે વરસાદનું ચિત્ર જો દોડતા હોઈએ તો એમાં વરસાદ દર્શાવવા માટે આપણે તૂટક રેખાનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ તમે સાયન્સમાં જો પ્રયોગ દર્શાવતા હોય તો તમને બધાને ખ્યાલ હશે કે આપણે પાણી દર્શાવવા માટે ટૂટક રેખા જે આપણે દર્શાવીએ છીએ એ આ રેખાનો ઉપયોગ થાય છે ત્યારબાદ પાતળી રેખા આ રેખા બળ તાકાત મર્યાદા અને નકશાની સરહદ દર્શાવે છે પશુની તાકાત દર્શાવવા પાતળી રેખાનો ઉપયોગ થાય છે શું દર્શાવે છે તો બળ તાકાત મર્યાદા અને નકશાની સરહદ પાતળી રેખા શું દર્શાવે છે એ એક્ઝામમાં પૂછાઈ શકે ત્યારબાદ જાડી રેખા જાડી રેખા સ્થૂળતા મેદસ્વીતા આળસ અને ઘનતા દર્શાવે છે સ્થૂળ માણસ કે વસ્તુની ઘનતા દર્શાવવા આ રેખાનો ઉપયોગ થાય છે જાડી રેખાનો ઉપયોગ સ્થૂર માણસ કે વસ્તુની ઘનતા દર્શાવવા માટે થાય છે હવે આગળ જોઈએ ટોપિક બે આકાર રેખા વડે આકારનું સર્જન થાય છે હવે એક્ઝામમાં પૂછાય સેના વડે આકારનું સર્જન થાય છે તો રેખા ચિત્રકાર આકારોના સર્જન દ્વારા પોતાની કલ્પનાઓને સુંદર સ્વરૂપ આપે છે હવે આ પણ પૂછાય શકે ચિત્રકાર સેના સર્જન દ્વારા પોતાની કલ્પનાઓને સુંદર સ્વરૂપ આપે છે તો આકારોના સર્જન દ્વારા ચિત્રો સંયોજન કે અન્ય રચનાકૃતિઓમાં અને સુરેખ રેખાઓનું રૂપનું સર્જન કરે છે રેખા જ્યારે ચોક્કસ સ્વરૂપ પકડે છે ત્યારે આકારનું સર્જન થાય છે શિલ્પકલામાં આકારને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે શેમાં મહત્ત્વ વધારે આપવામાં આવ્યું છે તો કે શિલ્પકલામાં હવે આકારોના બે પ્રકાર છે દ્વિપાશ્વ અને ત્રિપાશ્વ આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે આકારના પ્રકારો કેટલા અને કયા કયા તો કે બે પ્રકાર દ્વિપાશ્વ અને ત્રિપાશ્વ હવે એ આકારો શું છે એ સમજીએ તો પહેલું દ્વિપાશ્વ આકાર જે આકારને ફક્ત લંબાઈ અને પહોરાઈ જ હોય તેવા આકારો દ્વિપાશ્વ આકારો કહેવાય છે દાખલા તરીકે પેઇન્ટિંગ ફ્રેમ ફોટો દ્વિપાશ્વ આકારને શું હોય છે તો કે લંબાઈ અને પહોળાઈ જ હોય છે એના ઉદાહરણો પેઇન્ટિંગ ફ્રેમ અને ફોટો છે ત્રિપાશ્વ આકારમાં જોઈએ તો થ્રી ડી કહેવાય છે આ ટુ ડી છે અને દ્વિપાશ્વને થ્રીડી કહેવાય છે જે આકારોને લંબાઈ પહોળાઈ જાડાઈ કે ઊંડાઈ હોય તેવા આકારોને ત્રિપાશ્વ આકાર કહેવાય છે દાખલા તરીકે શિલ્પ સ્થાપત્ય ઇમારત મંદિર ત્રિપાશ્વ એટલે કે એને ત્રણ વસ્તુ હોય છે લંબાઈ પહોળાઈ અને જાડાઈ કે ઊંચાઈ બરાબર એટલે ત્રણ થઈ એટલે કહેવાય છે ત્રિપાશ્વ આકાર દ્વિપાશ્વમાં શું હતું લંબાઈ અને પહોળાઈ હોય છે એટલે બે વસ્તુમાં દ્વિપાશ્વ આકાર એટલે કે ટુ કહેવાશે હવે એના ઉદાહરણોમાં દ્વિપાશ્વના શિલ્પ સ્થાપત્ય ઇમારત અને મંદિર અથવા એમ પણ કહી શકાય કે જેની પ્રદક્ષિણા કરી શકાય જેમ કે શિલ્પ હોય છે મૂર્તિ હોય છે એની આપણે ચારો તરફ પ્રદક્ષિણા કરી શકીએ છીએ એને કયા આકારો કહેવાય તો ત્રિપાશ્વ આકાર દ્વિપાશ્વ આકારની લંબાઈ અને પહોરાઈ જ હોય છે હવે જેમ કે પેઇન્ટિંગ તો પેઇન્ટિંગની આપણે ચારે બાજુ પ્રદક્ષિણા કરી શકતા નથી બરાબર એટલે એ બંને વચ્ચે આ ડિફરન્સ હોય છે હવે આ ટોપિકમાં બસ આટલું જ આગળના ટોપિકમાં આપણે આગળ ચર્ચા કરીશું થેન્ક યુ